કેમ કે સિંગિંગ નહીં કરવાનો નિર્ણય મેં લીધો છે, કેમ કે મારા માટે હવે મારું સાસરું જ મહત્વનું છે, કેમ કે ભવિષ્યમાં મારે એ લોકો સાથે જ રહેવા જવાનું છે, એમની સાથે જ મારે આખી લાઈફ જીવવાની છે. અરે લગ્ન કેન્સલ કરતા પહેલા તમારે એકવાર, ખાલી એકવાર મને પૂછવું જોઈએ એવું નથી લાગ્યું તમને? અરે બોલો ને, તમે લોકોએ શું નિર્ણય કર્યો? તમને લોકોને સાપ સૂંઘી ગયો હોય એમ બેઠા કેમ છો? હવે અમારો નિર્ણય મહત્વનો નથી એટલે શું બોલીએ? મીરા કહે એમ જ થશે. એને તમારી વાત સાચી લાગી છે એટલે જે તૈયાર છે. એની મરજી વિરુદ્ધ જનારા અમે કોણ? આમ પણ હવે એ તમારા ઘરની વહુ બનવાની છે. ના ના, એ તો ઓલરેડી તમારા ઘરની વહુ બની ચૂકી છે, તો આ બાબતે હવે અમારે કંઈ કહેવાનું રહેતું નથી. તમારી વહુ સાથે તમારે જેમ રહેવું એમ રહી શકો છો. જાઓ, લગ્નની તૈયારીઓ શરૂ કરો. નમસ્તે, ફરી મળીશું. સારું સારું, તમે મોટા માણસો છો અને અમારા પ્રતિકને છોકરી પસંદ છે એ જ વિચારીને છેલ્લી તક આપું છું. અને હા, મીરાએ લગ્ન પછી પણ અમારી જ વાત માનવી પડશે. એને સમજાવીને જ મોકલજો. આ રીતે ગમે ત્યાં જઈને મારે નાચવું છે, ગાવું છે કહેશે તો હું જવા નહીં દઉં. સારું, ઠીક છે, લગ્નની તૈયારી કરવાની છે, બહુ જ કામ પડ્યું છે, અમે જઈએ છીએ હવે. પ્લીઝ સર, આ વાતને મન પર ના લેતા. મીરાનું હું બહુ સારી રીતે ધ્યાન રાખીશ. બટ મીરા રિયાલિટી શોમાં ગાવાની કેમ ના પાડી એ મને પણ ખબર નથી, અને તમારી સાથે આ રીતે વાત કેમ કરી એ પણ નથી સમજાતું. યુ ડોન્ટ વરી સર, હું મીરા સાથે વાત કરી લઈશ. ઇટ્સ ઓકે પ્રતિક, નથિંગ ટુ વરી. મીરાની જે ઈચ્છા છે એ જ થશે. એ ખુશ હોય તો હું ખુશ. તમે અમારી ચિંતા ના કરો. એ પ્રતિક, તારે અહીં જ રોકાવું છે કે શું? જલ્દી આવ. સારું સારું સર, હું જાઉં છું. ભાઈ, તું કેમ ઉદાસ થઈ ગયો છે? જો, આપણો પ્રતિક કેટલો સારો છે. એ મીરાનું કેટલી સરસ રીતે ધ્યાન રાખે છે. યુ ડોન્ટ વરી. હા સાકેતજી, એ ખરેખર બહુ જ સારો છોકરો છે, પણ આપણી મીરામાં જ થોડીક બાળક વૃત્તિ છે. જો એ કહી દે કે એને રિયાલિટી શોમાં ગાવું છે તો પ્રતિક એની મમ્મીને જરૂર કન્વિન્સ કરી લેત, પણ મીરાએ આવો નિર્ણય કેમ લઈ લીધો મને તો કંઈ સમજાતું નથી. પણ એ છોકરીએ તો બધાનું મન દુભાવી દીધું. એકદમ પાગલ છે. જવા દે ને બેટા, કેમ એના પર બૂમા બૂમ કરી રહી છે? એને બિલકુલ બરાબર કર્યું છે. લગન પહેલા જો એ જીત કરશે તો છોકરાવાળા હું વિચારશે એમ વિચારીને શોમાં જવાની ના પાડી દીધી એ સારું થયું. એ અત્યારે આ ઘરમાં રહે છે, બધાની વાત સાંભળે છે, પણ અહીંયા જેમ રહે છે એમ ન્યા થોડી રહી શકશે. હાચું કહું તો એને ના પાડીને બહુ યોગ્ય નિર્ણય લીધો છે. સમજદારીનો કામ કર્યું છે. હા ભાઈ, એને સમજી વિચારીને નિર્ણય લીધો છે. એને શું વિચાર્યું છે તો ભગવાન જ જાણે, પણ એક વાત તો નક્કી છે, એના સાસરે ગયા પછી खुश नहीं रही सके। आ बात तमने लोगों ने केम समझाती नहीं, बात नु तो मने बहुत आश्चर्य छे। ए खुश रहेशे भाई। भाई मीरा ने तो तू जाने छे ने, जो प्रतीक ए घर में एने खुश नहीं राखे हुए ने लागतू हत तो ए चुप रहे खरी। भाई प्रतीक पर एने पूरो विश्वास छे, इवन ए छोकरो खूब सारो छे, ए घर में बन्ने बहुत खुश रहेशे, तू जराय टेन्शन ना लेश। तारी बात पण साची छे, जरे मीरा पोते जे घर में जवा तैयार होय तो आपणे ने ना केवी रीते पाड़ी। हाँ थवा दो थवा दो, जे थवुं होय थवा दो, एवे जल्दी थी जती रहे तो सारू छे। सारू बहु ज मोडुं थई गयुं छे, बधा हवे सुई जाओ। हूँ पण जाऊं छुं। दरवाजो खोल मीरा। मीरा दरवाजो खोल। ए तू रड़े छे केम? अरे हवे पाछू तने शुं थयुं मीरा? तो के विचित्र छे तू, अत्यारे रड़ी केम रही छे? मने तो विश्वास ज नथी आवतो। ए तारी मरजी थी ज आ लग्न थई रह्या छे ने? रडीश नहीं मीरा, 3 दिवस में तारा लग्न छे अने तू अत्यारे रडे छे, आ सारू ना कहेवाय। ए जो तू आवी रीते रड्या करीश ने तो हूँ पण रडवानुं शरू करी दईश, कही दऊं छुं। मीरा केम चुपचाप बैठी छे? दुल्हन आ रीते चुपचाप रहे तो सारू लागे। आले नास्तो करी ले। थैंक्स दीदी। पेट भरीने खाई लेजे। हाँ लग्ननी विधिओ चालती होय ने त्यारे पण भूख बहुत लागे, केम के जात जातनी विधिमां कलाको सुधी एम ज बेसी रहेवानुं होय, एना माटे ताकत तो जोईए ने। खा खा। अने आम पण आ घरनुं खावानुं तने फरी क्यारे मळशे एनी शू गेरंटी? ए तो हवे कई ज नक्की नहीं ने। आरामथी, अरे आरामथी आरामथी मीरा। आले। थैंक्स दीदी। मीरा एक्चुअली मारे तने थैंक्स कहेवू जोईए, कारण के काले ते जे काम कर्यु ने एनाथी मने बहु ज आनंद थयो छे। रियालिटी शो वाली मैटर ने ते कितली सरस रीते हैंडल करी दीदी, नहीं तो मारे तो ई मैटर ने हैंडल करवा माटे बीजो कोई प्लान विचारवो पड़त। गुड मीरा, वेरी गुड। हाँ दीदी तमे जे इच्छो छो हूँ एज करी रही छू, बधुं ज तमारी मरजी मुजब थई रह्युं छे। आज पछी माराथी तमने मतलब आ नौकराणीथी तमने कोई प्रॉब्लम नहीं थाय। आज पछी तमे आ घरना राणी महाराणी युवराणी बनी जशो। पण दीदी मारे तमने रिक्वेस्ट करवी छे के तमे आ परिवारनु सरखी रीते ध्यान राखजो। ध्यान राखशो ने दीदी? केम के आ बधुं हूँ मात्र एमना सुख माटे करी रही छूं, सो प्लीज तमे बधानु सरखी रीते ध्यान राखजो। शकुंतला मम्मीनी जेम तमे बधानु एक मानी जेम ध्यान राखशो ने? श्योर मीरा, तारा शकुंतला मम्मी ना 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 मारा सासु में शकुंतलानी जेम हूँ बधानु सरस रीते ध्यान राखीश। पण तू छे ने मीरा आ रीते उदास चेहरे बिल्कुल ना बेसती। ए એવી રીતે વર્તન કરજે કે બધાને લાગે કે આ લગ્ન તારી મરજીથી જ થઈ રહ્યા છે. હંમેશા હસતો ચહેરો રાખજે, નહીં તો પાછો અહીંયા એક સીન ક્રિએટ થઈ જશે. તું ઈચ્છે છે કે એવું થાય? સો આ જ રીતે એકદમ હસતી રહેજે, ઠીક છે ને? बोलो मैडम। थैंक्स प्रतीक, तारा मम्मीए जे प्रॉब्लम क्रिएट कर्यो तो ने एना कारणे मने तो लाग्यो तो के तमारा लग्न ज कैंसल थई जशे, पण मीराए बधुं ज सरस रीते मैनेज करी लीधुं। पण आ बधुं थयुं केवी रीते थयुं एटले मतलब साकेत अने केत मीराने बहू ज बधो प्रेम करे छे अने मीरा पण एमनी वात नथी टाळती, पण आजे फर्स्ट टाइम मीराने ए लोकोनी विरुद्ध बोलता जोई। एटलुं ज नहीं, सिंगिंग तो ए छोकरीनो पैशन छे, तो पण आजे रियालिटी शो में गावा जवानी ना पाड़ी दीधी एने। मने तो बिल्कुल विश्वास ज नथी आवतो। आ मीरा ज छे ने? आ बधुं केवी रीते थयुं? ते एना पर एवो तो केवो जादू कर्यो छे कि आ प्रॉब्लम ज सॉल्व थई गयो। प्रतीक, मने तो बहुत ज आश्चर्य थई रह्युं छे। अरे मैडम, एमां आश्चर्य जेवुं शुं छे? इट्स वेरी सिंपल। कोई पण व्यक्ति होय એને હરાવવી હોય તો એની વીકનેસ જાણી લેવી જોઈએ, અને આ અનિકેત, સાકેત, મીરા ત્રણેય જણની એક જ વીકનેસ છે, એ બહુ જ ઇમોશનલ થઈને આ દુનિયામાં જીવે છે, અને મેં એમની એ જ વીકનેસનો ફાયદો ઉઠાવીને મીરાને મૂર્ખ બનાવી છે। એમને વીકનેસનો ફાયદો ઉઠાવ્યો? કઈ વીકનેસની વાત કરે છે તું? તમને તો ખબર જ છે ને મેડમ, અમે લગ્ન પછીના એક જ અઠવાડિયામાં સિંગાપોર જઈ રહ્યા છીએ। મેં મીરાની મમ્મીને સાથે લઈ જવાની વાત કરી એટલે મીરા ઇમોશનલ થઈ ગઈ। એણે સિંગિંગ રિયાલિટી શોમાં ગાવાની ના પાડી દીધી અને જાતે જ નક્કી કરી લીધું। બિચારી, એના જેવી મૂર્ખ અને ઇમોશનલ છોકરી બીજી કોઈ હશે જ નહીં, હે ને? શું કહી રહ્યો છે તું, નાલાયક? એક તો પહેલા પેલી નોકરાણીની દીકરીને વિદેશ લઈ જઈ રહ્યો છે, ઉપરથી એની મમ્મીને પણ લઈ જવાની વાત કરે છે। શું થઈ ગયું છે તને? મમ્મી, થોડું ધીમા અવાજે બોલ ને। તું મને ધીમા અવાજે બોલવાનું કહે છે? હે, મમ્મી, શું થઈ ગયું છે તને? કેમ આવું વર્તન કરે છે? તો શું કરવું જોઈએ મારે? એક તો પેલી નોકરાણીની દીકરી સાથે લગ્ન કરે છે અને એની મમ્મીની જવાબદારી પણ લઈશ તું? મમ્મી, મેં ક્યારે કહ્યું એની મમ્મીની જવાબદારી મારી? તું કેમ કારણ વિના બૂમો પાડે છે? અરે, પેલી નોકરાણીને તું વિદેશ લઈ જઈશ હમણાં જ તો બોલ્યો। બોલ, તારો ઈરાદો શું છે? હે, અરે તું એ છોકરીને પસંદ કરે છે એવું વિચારીને મેં લગ્ન માટે હા પાડી, પણ તારો ઈરાદો તો જુદો જ લાગે છે। જો હું આ બધું જરાય સહન નહીં કરું। જો મેં તને વધારે છૂટ આપીને તો તું એ લોકોના ઘરે ઘર જમાઈ બની જઈશ અને તારા મા-બાપને ભીખ માંગવાનો વારો આવશે। મમ્મી, થોડીવાર માટે તો ચૂપ રહીશ। કોણ કહે છે કે હું મીરાની મમ્મીને અમારી સાથે સિંગાપુર લઈ જઈશ? વારંવાર એકની એક વાત કહેવાની। હમણાં તો ફોન પર વાત કરતો હતો, મેં બધું સાંભળ્યું છે। હા અરે મમ્મી, મેં ખાલી કહ્યું છે, એનો અર્થ એવો તો નથી થતો ને કે હું એમને ખરેખર લઈને જવાનો છું। ખાલી કહેવામાં આપણું કશું નુકસાન નથી, પણ કરવાનું તો એ જ જે આપણા મનને ગમતું હોય। મેં તો ખાલી નાટક કર્યું છે, બસ લગ્ન થઈ જાય ત્યાં સુધી, ખાલી લગ્ન થઈ જાય ત્યાં સુધી જ આ ડ્રામા ચાલશે। પછી મારી બધી જ વાત મીરા માનશે અને ઘરમાં પડી રહેશે, ઠીક છે ને? આ ઠીક છે, આ પણ ઠીક છે। યસ, આ તો બહુ જ જરૂરી છે। બાપરે, બહુ બધી વસ્તુઓ થઈ ગઈ છે, તો પણ એવું લાગે છે કે જાણે હું કંઈક ભૂલી ગઈ છું। પણ શું ભૂલી ગઈ છું? સાકેતજી, साकेत जी एक मिनिट जुओ ने हूँ मीरा ने गिफ्ट में शू शू आपू ऑलमोस्ट लग्न की बधी तैयारीओ थी गई है पर आ लिस्ट बाकी है। आ मने लगे कि आ लिस्ट में कंईक तो खूटे है पर शू खूटे है ये नहीं समझातुं। सारूँ मने एम कहो तमे पण मीरा ने कई गिफ्ट आपवानुं विचार्युं हशे ने मने कहो ने हूँ आ लिस्ट में एड करी दऊं। मारे कई ज आपवुं नथी। अरे आ तमे शू बोलो छो तमे तमारी चंपा ने कई ज गिफ्ट नहीं आपो बोलो ने एकाद वस्तु तो बोलो पण ए पहेला तमे आ लिस्ट चेक करी लेजो पछी पाछळथी बूमो ना पाडता के तमने पूछ्या विना मैं मीरा ने आ केम आप्युं ने पेलुं केम आप्युं। तू मजाक करे छे अल्या। ना साकेत जी तमे आवो केम पूछी रह्या छो। तो पछी हुं शुं कहूं मीरा ना लग्न ते अने मम्मीए जईने फिक्स करी दीधा। હવે આ લિસ્ટ દેખાડીને મારી પરમિશન કેમ માંગી રહી છે એનો કોઈ મતલબ છે ખરો? અરે પણ એવું કંઈ નથી। તો પછી શું વાત છે? તમને શું લાગે છે કે મીરાને તમે કંઈ આપશો તો હું ના પાડીશ એમ? હા એની ભલાઈ માટે તમે એના લગ્ન નક્કી કરી નાખ્યા। જે આપવું હોય આપો જેટલું આપવું હોય આપો।